ટીઆરપી ગેમ ઝોનના ચાર આરોપીઓના જામીન ફગાવી દેવામાં આવ્યા છે. અશોકસિંહ જાડેજા, આઈવી ખેરની જામીન અરજી નામંજૂર કરાય તો ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી છે. ચાર્જશીટ બાદ ચારેય આરોપીઓએ જામીન અરજી કરી હતી, પરંતુ આ ચારેયની જામીન કોર્ટે ફગાવી દીધી છે. હવે શું વધુ માહિતી આપો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમ, શું માહિતી આ તમામ બાબતને લઈને? ચોક્કસ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોર્ટ દ્વારા ચાર આરોપીઓ છે તેમને જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જમીનના માલિક અશોકસિંહ જાડેજા, સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર, એટીપીઓ ગૌતમ જોશી અને રાજેશ મકવાણાને દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ આ જામીન અરજી કરવામાં આવી હતી અને કોર્ટની અંદર, સેશન કોર્ટની અંદર કલાકો સુધી આ સુનાવણી કરવામાં આવી હતી અને સુનાવણી બાદ કોર્ટે ચારે ચાર આરોપીઓ છે તેમની જામીન અરજી જે છે તે ફગાવી દીધી છે. વકીલો દ્વારા સામસામી દલીલો પણ કરવામાં આવી હતી, પરંતુ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ ચાર આરોપીઓ છે તેમની જામીન અરજી કોર્ટે અત્યારે ફગાવી દીધી. આભાર આપનો તમામ માહિતી બદલ.